નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. એસસી એસટી આરક્ષણમાં ક્રિમિલિયર નોન ક્રિમિલિયર લાગુ કરાતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સ્વયંભૂ બંધ પાડી આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. એસસી એસટી આરક્ષણમાં ક્રિમિલિયર નોન ક્રિમિલિયર લાગુ કરવાને લઈને સમગ્ર દેશમાં વિરોધ જોવા મળ્યો છે. આજે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું, ત્યારે આજે સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી હતી, જેમાં વિજયનગર, જેઠોળા, આંતરસુંબા, આશ્રમ, અંદ્રોખા સહિત બજારોમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો. તો વિજયનગર તાલુકાના મોટી સંખ્યામાં એસટી અગ્રણીઓ દ્વારા મામલતદાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત પણ કરાઈ હતી. દેશમાં 21 ઓગસ્ટ 2024 ના રોજ ભારત બંધનું એલાન એસટી એસસી ઓબીસી અને ધર્મ પ્રતિત સમાજના ભાઈઓએ ભારત બંધનું એલાન આપેલું છે. ભારત બંધનું એલાન એટલા માટે આપેલું છે કે 1 ઓગસ્ટ 2024ના રોજ માન્ય સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે કે આરક્ષણમાં ઉપજાતિ વર્ગીકરણ કરી અને જે કોઈ આર્થિક રીતે પગભર થયેલા હોય એવા માણસને ક્રિમિલિયર લાગુ કરવા માટેનો જે આદેશ આપ્યો છે એ આદેશના વિરુદ્ધમાં આજે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અમે એસસી એસટી એકતા સમિતિ દ્વારા માન્ય મામલતદાર શ્રી મારફત મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ જે માન્ય સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે એને રદ કરી અને ભારત સરકારને આગ્રહ કરી અને પુનઃ જે અનામત હતું એ મુજબ લાગુ કરવા માટેનું આજે અમારી આવેદનપત્ર આપી અને સૌ સમાજ વતી વિનંતી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.